વાડીયાના મેગા પીપળિયા ગામે ખેડૂતોને સજીવ ખેતીના માર્ગે આગળ વધવા અને રાસાયણિક ખાતરથી સલાહ આપી હતી સજીવ ખેતીથી કોઈ દવાનો ખર્ચ આવતો નથી આ ખેતી ગાય ધણ ગૌમૂત્ર આધારિત છે જેથી કોઈ ખર્ચ આવતો નથી અહેવાલ રાજુ કારિયા વડિયા મિત્રો મુરલીધર ફાર્મ ગામ મેગા પીપળિયા તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી મારું નામ કનુભાઈ ડાંગર અને મારા મોબાઈલ નંબર છે એકાણું જીરો પાંસઠ એકાણું ચાર સત્યાવીસ મેં મારા ખેતરમાં ગાય આધારિત જીરો બજાવ સજીવ ખેતી કરેલી છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે અને ગાય આધારિત છે મહારાષ્ટ્રના વૈજ્ઞાનિક ડોક્ટર સુભાષ પાલેકરે જે સિદ્ધાંત આપણને બતાવેલો છે કે એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર કેવી રીતે ખેતી કરી શકાય તો મેં મારા બે વર્ષથી મારા ખેતરમાં રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર અને ગાય આધારિત કે ગૌમૂત્રના છાણથી કેવી રીતે જીવામૃત બનાવવું અને કેવી રીતે કપાસમાં છાંટી હગાય મારા બે વર્ષથી મેં શરૂઆત કરેલી છે અને ગયા વર્ષ કરતાં મારા કપાસમાં આ વર્ષે ઉત્પાદન પણ સારું મળે તેવી શક્યતા છે ડૉક્ટર સુભાષ પાલેકરે આપણને જણાવ્યું છે કે ગાય આધારિત ખેતી કેવી રીતે કરવી અને તેમાં ખર્ચ પણ ઓછો થતો હોય છે અને તે સંપૂર્ણ ઝીરો બજેટ કહેવાય છે જે ઓર્ગેનિક ખેતી કરવા માટે જેમાં જીવામૃત બનાવવું જરૂરી હોય છે જીવામૃત બનાવવા માટે ગાયનું છાણ ગૌમૂત્ર ચણાનો લોટ અને ગોળ એક ખોબો રાફડાની માટી લઈ અને જીવામૃત બનાવી શકાય છે જીવામૃત કપાસમાં સાટ્યા બાદ

અ ખરેખર આપડા લાંબા ભવિષ્ય માટે કપાસનું ઉત્પાદન સારું મળતું હોય છે થેન્ક યુ